ભુજની તમામ હોટલ્સ તેમજ હોસ્પિટલ્સમાં ફાયર સેફ્ટી અંતર્ગત નોટિસ ફટકારવામાં આવી છે. આમ ભુજ નગરપાલિકા કોઈ દુર્ઘટના ન બને તે માટે સંપૂર્ણપણે સાવધાન થઈ ચૂકી છે. ભુજ નગરપાલિકા ફાયર ફાઈટર દ્વારા ભુજની લગભગ હોટેલ્સ તેમજ હોસ્પિટલ્સ વાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ ફાયર અંતર્ગત આપવામાં આવી છે. જો ફાયરના સાધનો લાગેલા હોય તેની વિગત અને ન લાગેલા હોય તો તેની પણ વિગત મંગાવવામાં આવી છે. જેવી કે બંસદર ગ્રુપ હોટેલ, અંબર રેસ્ટોરન્ટ, નિત્યાનંદ હોટેલ, KBN હોટેલ, આબા ઇન્ટરનેશનલ, નીલકંઠ ગેસ્ટ હાઉસ, હોસ્પિટલ્સમાં ડૉક્ટર ભાદરકા હોસ્પિટલ તેમજ હોટેલ નીલમ, આ બધાને ભુજ નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે કે 3 દિવસની અંદર ફાયરના સાધનો લાગેલા છે કે નહીં અને લાગેલા છે તો તેની વિગત ભુજ નગરપાલિકા ફાયર ફાઈટર સ્ટેટ્સને આપવાની રહેશે. તેમાંથી અમુક લોકો દ્વારા શું પ્રોસીઝર કરવાની રહે છે ફાયરની સુવિધા માટે તેવું પણ પૂછવામાં આવે છે, તેવું ભુજ નગરપાલિકાના ફાયર ફાઈટરના કર્મચારી સચિનભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આમ સુરતમાં જ્યારથી આગની ઘટના બની છે ત્યારથી હવે તમામ નગરપાલિકાઓ સાવધાન થઈ ગઈ છે અને ટ્યુશન ક્લાસીસ, સ્કૂલ્સ, હોટલ્સ તેમજ હોસ્પિટલ્સની અંદર ચકાસણી કરી રહી છે જેથી સુરતની ઘટના બીજી જગ્યાએ ન બને. અમારો પરમાર સચિન છે, ભુજ નગરપાલિકાની અંદર એન્વાયરમેન્ટ તરીકે ફરજ બજાવું છું. અત્યારે ભુજની વિવિધ હોસ્પિટલોની અંદર નોટિસો આપવામાં આવી છે કે ભાઈ ફાયર સેફ્ટી અંતર્ગત આપણા હોસ્પિટલની અંદર જો સાધનો લાગેલા હોય તો એની વિગત, તો ન લાગેલા હોય તો એને લગાવવાની. 3 દિવસનો નોટિસ આપવામાં આવી છે કે 3 દિવસની અંદર ફાયર બ્રિગેડને જાણ કરે કે ભાઈ આવી રીતે નોટિસ જે આપવામાં આવી છે એના અંતર્ગત કે તમારા ત્યાં સાધનો કેટલા લાગેલા છે, જો ન લાગેલા હોય તો એની જાણ કરવાની છે અને એકત્રી કરવાની છે. અમુક જણા હજી હોસ્પિટલોવાળા આવ્યા હતા કે ભાઈ શું પ્રોસીજર કરવાની છે એ પૂછા કરવા આવ્યા હતા. એ પ્રોસીજર અત્યારે ચાલુમાં છે. નગરપાલિકાની અંદર ઇન્વર્ટ શાખા છે, એની અંદર ઇન્વર્ટ પણ અમુક થઈ ગઈ છે.